नमस्कार, श्री केशव केडवनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। अपने धोरण 10 ना वर्ष 19-20 ना गणित विषय ना प्रकरण 6 त्रिकोण ना अभ्यास करिए छे। त्रिकोण ना अभ्यास परथी अपने स्वाध्याय 6.5 ए करवानुं छे। स्वाध्याय 6.5 दाखला नंबर 1 एनी रकम छे। नीचे त्रिकोण नी बाजुओ आपेली छे, ते पैकी कया त्रिकोणो काटकोण त्रिकोण छे ते नक्की करो, अने जे त्रिकोण काटकोण त्रिकोण होय तो तेना कर्ण नी लंबाई शोधो। અહીંયા તમને ત્રિકોણની ત્રણ બાજુ, કોઈ પણ એક ત્રિકોણ હશે, ત્રિકોણની ત્રણ બાજુના માપ આપેલા છે। ત્રિકોણના ત્રણ બાજુના માપના આધારે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે, અને કાટકોણ ત્રિકોણ હોય તો જ કર્ણની લંબાઈ શોધવાની છે। બરાબર છે। હવે એમાં જે પહેલો દાખલો છે, જુઓ અહીંયા ત્રણ બાજુઓના માપ આપેલા છે 7 સેન્ટીમીટર, 24 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર। 7, 24 અને 25 સેન્ટીમીટર, બરાબર। ઉકેલમાં સ્ટેપ નંબર 1, અહીંયા સૌથી મોટી બાજુ એ 25 સેન્ટીમીટર છે, સૌથી મોટી બાજુ એ 25 સેન્ટીમીટર છે, કારણ કે કર્ણ જે છે, કર્ણ એ સૌથી મોટી બાજુ હોય, કર્ણ એ સૌથી મોટી બાજુ હોય, બરાબર। તો સૌથી મોટી બાજુ 25 સેન્ટીમીટર, એટલે પાયથા પ્રમેય પ્રમાણે, પાયથા પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે 25 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 625, 25 × 25 એટલે 625। અને બીજી બે બાજુ છે 7 અને 24, તો 7નો વર્ગ 49 અને 24નો વર્ગ 576 બરાબર 625। તો અહીંયા તમારું ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા આવું થાય છે 625 625। તો અહીંયા કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ, આ તમારું જે પ્રમેયનું વિધાન છે એ અહીંયા સિદ્ધ થાય છે કે 25² બરાબર 7નો વર્ગ વત્તા 24નો વર્ગ। સ્ટેપ નંબર 2, અહીંયા સૌથી મોટી બાજુની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો છે, આથી 7 સેન્ટીમીટર, 24 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણ એ પહેલો જવાબ આપણો કાટકોણ ત્રિકોણ છે, અને બીજો જવાબ તેના કર્ણની લંબાઈ 25 સેન્ટીમીટર છે। બરાબર, આ રીતે આપણે દાખલો ક્રમવાઇઝ લખવાનો છે। પછી છે 3 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર, બીજો દાખલો છે 3 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર। અહીં આગળ તમને સૌથી મોટી બાજુ કઈ છે, તો કે 8 સેન્ટીમીટર, સૌથી મોટી બાજુ 8 સેન્ટીમીટર, તો એ કર્ણ થાય 8નો વર્ગ। તો આ કેવી રીતે કરી શકશો, તો પાયથા પ્રમેય પ્રમાણે, પાયથા પ્રમેય પ્રમાણે 8નો વર્ગ એટલે 8 × 8 તો 64, 3નો વર્ગ વત્તા 6નો વર્ગ એટલે 3નો વર્ગ એટલે 3 × 9 અને 6નો વર્ગ એટલે 6 × 6 = 36, તો 36 અને 9 થાય તમારા 45, બરાબર। તો 8નો વર્ગ
એટલે ડાબા બરાબર ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા એવું થાય છે એટલે આપણે વિધાન કે એ સાબિત કરવાનું રહેતું નથી. આથી 3 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ નથી. હવે કાટકોણ નથી એટલે આપણે કર્ણની લંબાઈ સાબિત કરવાની નથી. ત્રીજો દાખલો છે 50 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર. તો 50, 80 અને 100 એની અંદર તમે જોઈ શકો છો કે સૌથી મોટી બાજુ કઈ છે, તો અહીંયા સૌથી મોટી બાજુ 100 સેન્ટીમીટર છે જે આપણો કર્ણ બનશે. તો પાયથા પ્રમેય પ્રમાણે, પાયથા પ્રમેય પ્રમાણે 100 નો વર્ગ એટલે 100 × 100 તો 10, 1 ની પાછળ 4 મીંડા લાગશે એટલે 10,000 થશે. બીજી બે બાજુ એટલે 50 નો વર્ગ = 2500 અને 80 નો વર્ગ = 6400. અહીંયા 50 નો વર્ગ જે છે એને તમે 5 નો વર્ગ કરીને પાછળ 2 મીંડા લગાડી દો, અહીંયા 8 નો વર્ગ કરીને 2 મીંડા લગાડી દો તો પણ ચાલે. એટલે 2500 + 6400 તો 8900 થાય. તો અહીંયા પણ ડાબા બરાબર જબા તો એ થતું નથી, કારણ કે 100 નો વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ. તો આથી 50 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ નથી. ચોથો દાખલો છે 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. મોટી બાજુ કઈ છે? 13 સેન્ટીમીટર. તો સૌથી મોટી બાજુ 13 સેન્ટીમીટર છે જે આપણો કર્ણ થશે. હવે એ કર્ણ હોય તો પાયથા પ્રમેય પ્રમાણે, પાયથા પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે 13 નો વર્ગ તો 13 × 13 169. બીજી બે બાજુઓ 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ તો 12 નો વર્ગ 12 × 12 એટલે 144 અને 5 નો વર્ગ 5 × 5 એટલે 125. અહીંયા તમારે 12 નો વર્ગ તો ડાયરેક્ટ આ લોકોએ મૂક્યું છે, તમારે આ 12 × 12 અને વત્તા 5 × 5 આ રીતે કૌંસમાં કરવાનું અને પછી આગળ વધવાનું, બરાબર. તો અહીંયા 169 એનો જવાબ પણ થાય છે. તો અહીંયા ડાબા બરાબર જબા એવું થાય છે. તો ડાબા બરાબર જબા થતું હોય તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે, કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ, બરાબર. અહીંયા સૌથી મોટી બાજુની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો છે. આથી 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ છે અને તેના કર્ણની લંબાઈ એટલે સૌથી મોટી બાજુ એ 13 સેન્ટીમીટર છે, બરાબર. દરેક વખતે તમારે બીજો સ્ટેપ, અને આ લોકોએ જે આડું કર્યું છે આપણે એને ઊભું કરવાનું, અને આ સ્ટેપ અને આ સ્ટેપની વચ્ચે અહીંયા 50 × 50, 80 × 80, 5 × 5, 12 × 12 એ રીતે તમારે આખું લેવાનું રહેશે, બરાબર. આ લોકોએ આડું કર્યું છે, આપણે ઊભું કરવાનું છે. તો આ રીતે ત્રિકોણની 3 બાજુના માપ આપેલા છે એના પરથી પાયથાગોરસના પ્રમેયના વિધાનનો ઉપયોગ કરી અને આપણે સાબિત કર્યું કે ભાઈ આ ત્રિકોણ જે છે એ કાટકોણ ત્રિકોણ છે અને એમાં કર્ણની લંબાઈ આટલી છે. તો આ જે મેં કર્યું અહીંયા આગળ જે કર્યું કે ભાઈ આ બરાબર આ, તો એ મેં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્યું, શું કહેશો તમે? પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? જો એક બાજુ, હા, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં કઈ ગયો આર્યો,
6.8 काटकोण त्रिकोणमां कर्णનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ પહેલો આવે છે કાટકોણ ત્રિકોણ પહેલો આવે છે તો કાટકોણ તો આપેલો જ છે પણ અહીંયા આગળ આમાં આપણે શું કર્યું તો પાયથાના પ્રતીક પ્રમાણે આપણે આ જે બધા દાખલા સાબિત કર્યા એ કોના આધારે કર્યા પ્રતીક પ્રમાણે કારણ કે અહીંયા આપણે ખૂણો કાટખૂણો સાબિત કરવાનો છે ખૂણો કાટખૂણો સાબિત કરવાનો છે તો એ સાબિત ક્યાં આપે પ્રતિ પ્રમેયમાં છે કે કાટખૂણો છે એવું સાબિત કરો બરાબર છે એટલે આપણે પાયથા પ્રમેય પ્રમાણે આ બધું નથી કર્યું પાયથાના પ્રતિપ પ્રમાણે આપણે સાબિત કર્યું છે બરાબર આ વસ્તુ આપણને ક્લિયર રહેવી જોઈએ મેં પહેલાથી જ કીધું છે કે પ્રતિપ અને પાયથા પ્રમેય બંને તમને એક જેવા લાગશે પણ એમાંથી શું ડિફરન્સ છે પહેલામાં કાટખૂણો પહેલેથી આપેલો હોય આમાં કાટખૂણો સાબિત કરવાનો છે બરાબર ચલો દાખલા નંબર બે દાખલા નંબર બે ની રકમ છે ત્રિકોણ PQR માં ખૂણો P ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો આપેલો છે બરાબર કાટખૂણો આપેલો છે એટલે પાયથાનો ઉપયોગ કરી શકશો અને M એ QR પરનું એવું બિંદુ છે કે જેનાથી PM લંબ QR થાય તો સાબિત કરો કે PM સ્ક્વેર બરાબર QM ઇન્ટુ MR આવું આપણે સાબિત કર્યું છે અને એ શેમાં સાબિત કર્યું છે આના આના ઇન્ટુ આ રહ્યું પહેલું બરાબર કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુ માંથી કર્ણ પર વેધ દોરેલો હોય તો બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ અને એકબીજાને પણ સમરૂપ હોય છે એના જે આ પરિણામો છે એના પરથી આપણે આ સાબિત કર્યું બરાબર છે બરાબર હા તો PM સ્ક્વેર ઇન્ટુ MR તો અહીંયા આકૃતિ આપેલી નથી તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો આકૃતિ દોરો તો અહીંયા ત્રિકોણ PQR બનાવેલો છે એમાં P કાટખૂણો બનાવેલો છે તો P કાટખૂણો હોય એટલે P નીચે આવે P Q અને R આ રીતે એના શિરોબિંદુ દર્શાવવામાં આવશે બરાબર હવે M એ QR પરનું એવું બિંદુ છે જેથી PM લંબ QR થાય PM લંબ QR થાય બરાબર અહીંયા તમને લંબ કીધો છે અને એ લંબને આપણે વેધ પણ કહીશું બરાબર તો એનાથી સાબિત કરો કે PM સ્ક્વેર એટલે આ વેધનો વર્ગ બરાબર આ QM નો QM ઇન્ટુ MR QM ઇન્ટુ MR સ્ટેપ નંબર 2 ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે ખૂણો P કાટખૂણો છે અને M એ QR પરનું એવું બિંદુ છે કે જેથી PM લંબ QR થાય તો માટે અહીંયા બે ત્રિકોણ બને છે ત્રિકોણ RMP સમરૂપ ત્રિકોણ PMQ અને સમરૂપ ત્રિકોણ RPQ 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 એટલે આ મૂળ ત્રિકોણ બરાબર અને આ બે વેધ દ્વારા બનતા ત્રિકોણો વેધ દ્વારા બનતા ત્રિકોણ બરાબર તો આ મૂળ ત્રિકોણને સમરૂપ હોય એવું કોણ કહે છે પ્રમેય 6.7 આપણને કહે છે તો ત્રણેય સરખા છે એટલે સમરૂપ છે તો હવે આ બે સમરૂપ હોય એટલે ત્રિકોણ RMP અને ત્રિકોણ PMQ એ સમરૂપ હોય તો શું તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય બરાબર તો PM ને અનુરૂપ બાજુ આ PM એટલે આ બાજુનો ત્રિકોણ છે PMQ PMQ એટલે આ બાજુનો ત્રિકોણ છે એને અનુરૂપ બાજુ તો કે છે QM
पीएम अपन क्यूएम बराबर अने आरएम अपन पीएम आरएम क्या छे ऊपर अने एना भाग्या पीएम बराबर पीएम अपन क्यूएम अने आरएम अपन तो आ अनुरूप बाजू नथी आने हूँ काटखूणो बनावती बाजू नो गुणोत्तर एवं कहीश कारण के आ पीएम अने क्यूएम एनो गुणोत्तर लीधो छे एटले आ काटखूणो बनावती बाजू बराबर आरएम अने पीएम तो ये पण काटखूणो बनावती बाजू छे तो एनो गुणोत्तर हूँ अहीं लईश बराबर आवुं हूँ केम करीश तो प्रमेय 6.7 में जो जोईश जो काटकोण त्रिकोण में काटखूणो बनावता शिरोबिंदु थी એટલે કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય બરાબર એટલે આપણે એ બે બાજુઓ આજુબાજુની લેવાની છે ખ્યાલ આવ્યો અને AM અને CM AM અને CM એ AB AM અને CM એ AB અને BC ના સંલગ્ન રેખાખંડો છે બરાબર એટલે આ બે કોણ છે સંલગ્ન રેખાખંડો છે તો કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણોત્તર અહીંયા લેવાનો છે એના પરથી અહીંયા ક્રોસ ગુણાકાર કરતા આપણને જે માંગ્યું છે પીએમ સ્ક્વેર બરાબર ક્યુએમ ઇન્ટુ એમઆર આ ક્યુએમ ઉપર જતો રહેશે ક્યુએમ ઇન્ટુ એમઆર દાખલા નંબર 3 આપેલ આકૃતિમાં એટલે આકૃતિ આપેલ છે ત્રિકોણ એબીડીમાં ખૂણો એ કાટખૂણો છે ખૂણો એ કાટખૂણો છે તો પાયથા પ્રમેયનો જ આપણે ઉપયોગ કરીશું બરાબર અને બીજું જે આપેલું છે કે એસી લંબ બીડી આપેલું છે તો કહે છે સાબિત કરો કે સાબિત આપણે બે ત્રણ વસ્તુ કરવાની છે એબી નો વર્ગ બરાબર બીસી ઇન્ટુ બીડી એસી નો વર્ગ બરાબર બીસી ઇન્ટુ ડીસી અને એડી નો વર્ગ બરાબર બીડી ઇન્ટુ સીડી આ રીતે આપણે સાબિત કરવાનું છે ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે હવે આપેલી આકૃતિનો આપણે અભ્યાસ કરો એક ત્રિકોણ છે એ બી ડી એ બી ડી એમાં એક કાટખૂણો છે એક કાટખૂણો છે એસી લંબ બીડી કાટખૂણામાંથી લંબ દોરેલો છે એટલે પ્રમેય હવે કાટખૂણામાંથી લંબ દોરેલો હોય તો પ્રમેય 6.7 નો ઉપયોગ આપણે કરવાનો છે નક્કી છે બરાબર તો સ્ટેપ નંબર 2 ત્રિકોણ એબીડીમાં ખૂણો એ કાટખૂણો છે અને એસી લંબ બીડી આપેલું છે તો એનાથી શું થશે તો કે ત્રણેય ત્રિકોણો એકબીજાને સમરૂપ થશે વેધથી બનતા બે ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ત્રણેય તો વેધથી બનતા બે ત્રિકોણ કયા છે તો કે ત્રિકોણ BCA BCA એટલે આ બાજુનો ત્રિકોણ એક નંબર સમરૂપ ત્રિકોણ ACD ACD એટલે આ બાજુનો બીજો ત્રિકોણ અને BAD તો આ મૂળ ત્રિકોણ અને આ બે કોણ છે વેધથી બનતા ત્રિકોણ બરાબર આ સમરૂપતા કેમ થઈ તો પ્રમેય 6.7 પરથી તો પ્રમેય 6.7 નું વિધાન આપણને શું કહે છે બરાબર તો આ પ્રમેયના આધારે હવે આપણે એક એક વસ્તુ સાબિત કરીએ હવે પહેલું આપણે જે સાબિત કરવાનું છે કે AB સ્ક્વેર બરાબર BC ઇન્ટુ BD AB ક્યાં છે પાયો છે AB પાયો છે તો AB સ્ક્વેર બરાબર
बीसी इंटू बीडी एटले आ आनी बाजुओ संलग्न बाजू तो ए बे त्रिकोणो तमारे એટલે આ બાજુઓ સાબિત કરવા માટે કયા બે ત્રિકોણ જોઈશે તમારે તો કે ત્રિકોણ BCA અને BAD BCA એટલે એક નંબરનો ત્રિકોણ અને BAD એટલે આપણો મૂળ ત્રિકોણ BAD એટલે આપણો મૂળ ત્રિકોણ બરાબર છે તો આ એક નંબર અને મૂળ ત્રિકોણ હું કેમ લખું છું તો મને ખબર પડે કે મારે કયા બે ત્રિકોણને કન્સિડર કરવાના છે બરાબર તો અહીંયા AB અપન DB AB अपन DB बराबर आ AB अपन DB कौन छे तो अहीं अगर तुमने आपेलू छे नो अहीं छेले नोंध में बराबर संलग्न रेखाखंड बराबर अहीं तमे जुओ आ AB एटले अहीं AM AM अने CM एटले AM ए AB नो આ AM જે છે એ AB નો સંલગ્ન રેખાખંડ છે અને આ CM છે એ BC નો સંલગ્ન રેખાખંડ છે આ બંને સંલગ્ન રેખાખંડ તો અહીંયા આગળ આપણે લખવાનું કે આ અહીંયા શેનો આપણે ગુણોત્તર કર્યો તો કે સંલગ્ન રેખાખંડ નો ગુણોત્તર સંલગ્ન રેખાખંડોનો ગુણોત્તર CB CB કઈ ગયું CB અપન AB તો એ પણ એનો સંલગ્ન રેખાખંડ જ છે અહીંથી આમ અને અહીંથી આમ બરાબર છે તો આ સંલગ્ન રેખાખંડોનો ગુણોત્તર એટલે અહીંયા આગળ આપણે એવું લખી શકીએ સમજવા માટે કાટખૂણો બનાવતી કાટખૂણા ની સામેનો ખૂણો કાટખૂણો બનાવતી બાજુઓ ના અહીંયા નહીં આવે આ સંલગ્ન રેખાખંડો જ આવશે તો એના દ્વારા આપણે કહી શકીએ કે ક્રોસ ગુણાકાર અહીંયા કરવાનો છે બરાબર ક્રોસ ગુણાકાર કરતા AB સ્ક્વેર બરાબર BC ઇન્ટુ BD બરાબર હવે બીજું છે બીજા ત્રિકોણ BCA અને ACD BCA અને ACD એટલે BCA એટલે કયો એક નંબરનો ત્રિકોણ અને ACD એટલે બે નંબરનો ત્રિકોણ કેમ હું આ નંબરી કરું છું તો આપણને ખબર પડે કે મારે ક્યાં જવાનું છે એટલે બરાબર તો અહીંયા આગળ તમે શું કરશો તો હવે કે AC AC અને DC AC અને DC અને DC અને AC તો અહીંયા એકમાં શું આવ્યું કાટખૂણો બનાવતી બાજુ એકમાં સંલગ્ન રેખાખંડ અહીંયા આગળ કાટખૂણો બનાવતી બાજુનો ગુણોત્તર તો એસી અપન ડીસી બરાબર બીસી અપન એસી ક્રોસ ગુણાકાર કરો ક્રોસ ગુણાકાર તમે કરો તો તમને એસી સ્ક્વેર બરાબર બીસી ઇન્ટુ ડીસી આવો જવાબ મળે જે આપણને જોઈતો હતો તે હવે ત્રીજામાં એસીડી ત્રિકોણ એટલે બે નંબરનો ત્રિકોણ અને બીએડી એટલે મૂળ ત્રિકોણ બરાબર તો મૂળ ત્રિકોણ આના પર એ છે હવે અહીંયા તમે જુઓ એડી એડી અને બીડી એડી અને બીડી એટલે અહીંયા આગળ આ કઈ આવે તો ફરીથી પાછા સંલગ્ન સંલગ્ન રેખાખંડ નો ગુણોત્તર તો એડી અપન બીડી અને સીડી અપન એડી સીડી અપન એડી બરાબર ક્રોસ ગુણાકાર કરતા
क्रॉस गुणाकार करता एडी स्क्वेर बराबर बीडी इंटू सीडी आ रीते तमारा जवाब आवे बराबर। आ बधु आपणे प्रमेय 6.7 ना आधारे आपणे पूरु करीए छे बराबर। तो तमने अंदाज आवशे के आपणो पहेलो दाखलो पायथा प्रतिप्रमेयना आधारे कर्यो, बीजो अने त्रीजो दाखलो ए आपणे 6.7 प्रमेयना आधारे कर्यो, हवे आपणे त्रीजो दाखलो करीए छे जोईए छे कोना आधार ऊपर आवे छे, एटले चोथो दाखलो सॉरी। दाखला नंबर 4 एनी रकम समद्वि बाजू, समद्वि बाजू एटले जेनी बे बाजुओ सरखी होय, पाया सिवायनी जे बे बाजु होय ए सरखी होय एने समद्वि बाजु त्रिकोण कहेवाय। हवे अहींया कहे छे समद्वि बाजु काटकोण त्रिकोण, एटले समद्वि बाजु काटकोण त्रिकोणमां कर्ण सिवायनी जे बे बाजुओ छे ने ए सरखी होय। एबीसी मां खूणो सी काटखूणो छे, तो कहे छे साबित करो के एबी स्क्वेर बराबर 2AC। सिंपल वस्तु पायथागोरस प्रमाणे कर्णનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ, પણ એબા ને બીબા બે સરખી છે કારણ કે સમદ્વિ બાજુ છે, તો એસી બરાબર એસી જ થશે। હા એસી ને એસી, તો એસી વત્તા એસી તો 2AC, સીધે સીધું આપણને ખબર પડી જાય એવું છે, પણ તોય તમને ખબર પડી, પણ તમે જે લખો ને એ સામેના ખબર પડવી જોઈએ તો માર્ક મળે। તો ઉકેલ, ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો, સ્ટેપ નંબર 2 આકૃતિ જે દોરી છે એની અંદર અહીંયા બે બાજુઓ સરખી છે, સમદ્વિ બાજુ છે, એટલે એબીસી એ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે જેમાં સી કાટખૂણો છે। સ્ટેપ નંબર 3 આથી ત્રિકોણ એબીસીમાં એબી કર્ણ છે અને બાકીની બે બાજુઓ સમાન છે, એટલે કે બીસી બરાબર એસી છે, આ બીસી ને એસી સરખા છે। સ્ટેપ નંબર 4 ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે, તો પાયથાગોરસ પ્રમેય અનુસાર અહીંયા સીધો પાયથા, કારણ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો આપેલો છે, જ્યારે ખૂણો સી કાટખૂણો આપેલો હોય પહેલા તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો અને કાટખૂણો શોધવાનો છે તો પ્રતિપ્રમેયનો ઉપયોગ કરવાનો બરાબર। તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે અહીંયા અનુસાર લખેલું છે, એટલે આપણે અનુસ્વાર પેલું ટપકું કરીએ છીએ ને એ નહીં, એ અનુસ્વાર, અને આ અનુસાર એટલે પ્રમાણે અથવા તો મુજબ। તો શું કહે છે, કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ બરાબર। તો કર્ણ અહીંયા કયો છે, એબી, આ એબી કર્ણ છે, તો એબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર, પણ એવું કહે છે કે બીસી બરાબર એસી તો સમદ્વિ બાજુ છે, એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બરાબર એબી બરાબર એસી બરાબર બીસી, તો અહીંયા બીસી ની જગ્યાએ તમે એસી લખી શકો, તો કે લખી શકાય, તો એબી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર વત્તા એસી સ્ક્વેર, હવે બે એસી ભેગા થાય, બે એસી ભેગા થાય તો શું થાય, હે 2AC² તો એબી સ્ક્વેર બરાબર 2AC² જે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું બરાબર। દાખલા નંબર 5 એની રકમ છે સમદ્વિ બાજુ ત્રિકોણ, હવે ફરીથી આવ્યો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે બે બાજુઓ સરખી, હવે સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી માં એસી બરાબર બીસી, હા અહીંયા આગળ તમને પહેલા બાજુઓ આપેલી છે, ખૂણો કાટ ખૂણો આપેલો એટલે પેલા કરતા ઊંધું આપેલું છે, જો મેં કીધું એ પ્રમાણે આવ્યું જો, અને જો એબી બરાબર 2AC હોય, હા એબી બરાબર એબી સ્ક્વેર બરાબર 2AC² હોય તો કે છે સી સાબિત કરો કે એબીસી કાટકોણ ત્રિકોણ છે, હવે એબીસી કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો સાબિત કરવાનો છે, તો કોનો ઉપયોગ કરીશું, પાયથાગોરસનો
प्रति प्रमेय नो उपयोग करीशु बराबर। चलो तो स्टेप नंबर उकेल स्टेप नंबर एक आकृति दोरो। અહીંયા આકૃતિ આપેલી નથી એટલે આપણે દોરવાની છે આકૃતિ બરાબર। આપણે શું કરવાનું છે આ કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનો છે એટલે આપણે બે બાજુઓ જે છે બે બાજુઓ AC AC અને BC AC અને BC એ બે સરખી બતાવવાની છે બરાબર। અને આ AB એ એનો કર્ણ બતાવવાનો છે બરાબર। એટલે તમારો C કાટખૂણો આવશે બરાબર। આ ઉપરનો દાખલો છે 4 નંબરનો એનાથી બિલકુલ ઊંધો દાખલો છે જોઈ લો। તો સ્ટેપ નંબર 2 હવે ત્રિકોણ ABC માં AC બરાબર BC અને AB² બરાબર 2AC² આપેલા છે तो AB स्क्वायर बराबर 2AC स्क्वायर। अबे यार 2AC स्क्वायर छे ने એટલે એને આપણે શું લખી શકીએ તો AB स्क्वायर बराबर AC स्क्वायर વત્તા AC स्क्वायर। પણ અહીંયા AC बराबर BC આપેલું છે એટલે તમે આ એક AC ની જગ્યાએ તમે BC લખી શકો। તો કે છે AB स्क्वायर बराबर AC स्क्वायर વત્તા BC स्क्वायर બરાબર। તો આ શું છે તો કે કર્ણનો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા બીબાનો વર્ગ। તો સ્ટેપ નંબર 3 આથી પાયથાગોરસ પ્રમેયના પ્રતીક મુજબ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને જેમાં ખૂણો C કાટખૂણો છે। ખૂણો C કાટખૂણો થશે કયો ખૂણો કાટખૂણો થશે એ ખબર પડી જાય બરાબર। દાખલા નંબર 6 दाखला नंबर 6 ની રકમ છે સમબાજુ ત્રિકોણ। હવે સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ સરખી। સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ સરખી। તો સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2A છે। બાજુઓનું માપ અહીંયા આપણને આપેલું છે 2A બરાબર। તો તેના દરેક વેધ શોધો। દરેક વેધ શોધવાનો છે। આકૃતિ આપેલ નથી તો ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો। હવે સમબાજુ ત્રિકોણ છે બધી બાજુ સરખી તો બાજુઓના માપ પાછા આપણને આપેલા છે 2a 2a બરાબર। અને આ વેધ આપણે શોધવાનો છે બરાબર। સ્ટેપ નંબર 2 ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર CA બરાબર 2a કારણ કે સમબાજુ ત્રિકોણ છે। સમબાજુ ત્રિકોણ બરાબર 2a બાજુ 2a બાજુનું માપ આપેલું છે। સ્ટેપ નંબર 3 હવે ધારો કે AD એ ત્રિકોણ ABC નો વેધ છે। AD ત્રિકોણ ABC નો વેધ છે તો ખૂણો ADB અને ADC ADB આ બાજુનો અને ADC આ બાજુનો એ 90 ડિગ્રી થાય બરાબર। આ બંને ખૂણા કયા વેધ દ્વારા બનતા ખૂણા। તો હવે આ બંને ત્રિકોણો થઈ ગયા। સ્ટેપ નંબર 4 ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં એટલે ADB એટલે આ એક નંબરનો ત્રિકોણ અને આ બે નંબરનો ત્રિકોણ બરાબર। એ બંને ત્રિકોણમાં ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90 અને AB બરાબર AC કારણ કે બાજુઓ સરખી છે। AB અને AC બાજુઓ સરખી છે અને AD ને AD આ AB અને AC શું છે કર્ણ। AB અને AC શું છે બંને ત્રિકોણ અનુરૂપ ત્રિકોણના કર્ણ છે બરાબર। અને કર્ણ તો છે હા અને AD શું છે તો કે બંને ત્રિકોણ માટેની સામાન્ય બાજુ છે
बराबर कर्ण बाजू अने खूणो आई गयो कर्ण आ बाजू अने आ खूणो आई गयो काटखूणो तो एकरूपतानी अहींया समरूपतानी नथी कीधुं हो केम समरूपतानी नथी कीधुं एकरूपतानी केम कीधुं तो के समबाजु त्रिकोण छे एटले समबाजु त्रिकोण छे ने एटले कारण के बधी बाजुओ सरखी छे तो समरूपतानी एटले एकरूपतानी काकबा शरत प्रमाणे काकबा शरत एटले काटखूणो कर्ण अने बाजु एना प्रमाणे त्रिकोण एडीबी एकरूप त्रिकोण एडीसी अने एमा बीडी बराबर सीडी आ बीडी अने सीडी नुं माप सरखुं थाय हवे आ बीडी बराबर सीडी एने आपणे शुं कहीशुं सीपीसीटी कही शकीशुं हाँ बराबर स्टेप नंबर डी परंतु बी डेस डी डेस सी बी डेस डी डेस सी ऊपर थी बीडी वत्ता सीडी बराबर बीसी बीडी वत्ता सीडी बराबर बीसी तो बीडी बराबर सीडी એટલે बीडी અને સીડી સરખા છે 1/2 બીસી હવે બીસી નું માપ આપણને આપેલું છે 2a હવે 2 ને 2 નીકળી જાય તો બીડી અને સીએ સીડી કેટલા માપના થશે a માપના થશે तो हवे त्रिकोण एडीबी मां एडीबी एटले आ बाजुनो एक नंबरनो त्रिकोण एडीबी एटले तमारो एक नंबरनो त्रिकोण एमां खूणो डी काटखूणो छे तो पायथागोरस प्रमेय प्रमाणे कर्णनो वर्ग बराबर एबानो वर्ग वत्ता बीबानो वर्ग तो अहींया कर्ण कयो छे एबी वत्ता एडी एबी स्क्वेर बराबर एडी स्क्वेर वत्ता बीडी स्क्वेर हवे एबी नी लंबाई आपणने खबर छे 2a 2a नो स्क्वेर एडी आपणे शोधवानुं छे वेधनी लंबाई शोधवानी छे अने बीडी आपणने मळ्या ए स्क्वेर बराबर तो अहींया 2a नो स्क्वेर एटले 2 दू 4 a स्क्वेर माइनस ए स्क्वेर एटले आना पछीनो स्टेप हूँ अहीं लखू छू 4a स्क्वेर बराबर एडी स्क्वेर वत्ता ए स्क्वेर आ ए स्क्वेर आ बाजू जता रहेशे एटले माइनस थई जशे तो 4a स्क्वेर माइनस ए स्क्वेर बराबर एडी स्क्वेर तो एडी स्क्वेर बराबर 3a स्क्वेर हवे बंने बाजु 9 वर्गमूळ लेता बन्ने बाजु वर्गमूल लेता तो बन्ने बाजु तमे वर्गमूल लो तो एडी स्क्वेर बराबर वर्गमूल मां 3 ए स्क्वेर आने आ उड़ी गया बराबर पण आने हजी तमे आ कही सकसो के 3 ए छे ने तो एने रूट 3 अने रूट ए नो वर्ग तो एमांथी आ बे निकळे आ तो एमना एम ज रहेशे बराबर छे तो माटे एडी बराबर एडी एटले आपणो वेध वेद एडी बराबर रूट 3a तमने बाजू नु माप मळ्यु हवे ई पछी स्टेप नंबर एफ समबाजु त्रिकोण ना दरेक वेद समान होय छे आ शुं थयो एनो गुणधर्म बराबर एफ पछी जी तो आम 2a बाजू धरावता समबाजु त्रिकोण एबीसी नो दरेक वेद रूट 3 इंटू ए छे रूट 3 इंटू ए छे टाइम के लो 39 स्टॉप